આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ છે. ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મતદાન પહેલા સેક્ટર 15માં ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ. મતદાન માટે ચૂંટણી આયોગનો ખાસ બેકઅપ એક્શન પ્લાન પણ રહેશે. મતદાન માટે 315 CU તેમજ 630 BU મશીનનો ઉપયોગ કરાશે. ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે. ગાંધીનગર મનપા ચૂંટણી માટે કુલ 2,82,988 મતદારો કરશે મતદાન. ગાંધીનગર મહાનગરપાલિકાનું મતદાન આવતીકાલે શાંતિપૂર્ણ થાય એ માટેની વ્યવસ્થાના પાઠરૂપે જ ઈવીએમ મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી અત્યારે ડિસ્પેચની ચાલી રહી છે. સ્વાભાવિક છે કે અનેક સરકારી કર્મચારીઓને આ કામે લગાડવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયા ઉપર સીધી રીતે ચાપતી નજર ગાંધીનગર ચૂંટણી પંચ પણ રાખી રહ્યું છે, ચૂંટણી અધિકારીઓ પણ રાખી રહ્યા છે. એવા જ એક ચૂંટણી અધિકારી બોરણિયા સાહેબ આપણી સાથે જોડાયા છે. સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો કયા પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી? અહીંયાથી વોર્ડ નંબર 9, 10 અને 11નું ડિસ્પેચિંગ થવાનું છે, તો એમને કોઈ સ્ટાફને કોઈ અગવડતા ના થાય એના માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે કોરોનાની ગાઈડલાઈન છે એને અનુલક્ષીને પણ એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 9, 10 અને 11 વોર્ડની વાત કરવામાં આવે તો અંદાજિત 500 જેટલો સ્ટાફ છે જે પોલિંગ પ્રક્રિયા સાથે જોડાયેલો છે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટાવાળા સહિતનો સ્ટાફ છે. એમના ઓર્ડરનું અત્યારે ડિસ્પેચ ઓર્ડર એમને આપી દીધેલા છે. ટૂંક સમયમાં એ લોકો ભોજન લઈ લે, પછીથી એને ઈવીએમ વગેરે વસ્તુ આપી દેવામાં આવશે અને રૂટમાં રવાના કરવામાં આવશે. બોરણી સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો એક તરફ કોરોનાની ગાઈડલાઈન છે અને સુરક્ષા વ્યવસ્થા, આ બંને મહત્વની વસ્તુઓ છે, તો એના માટે શું વ્યવસ્થા છે? કોરોનાની ગાઈડલાઈનને અનુલક્ષીને દરેક બૂથ ઉપર એક અલગ પ્રકારનું એક ટેબલ રાખવામાં આવશે અને એ ટેબલ ઉપર હેન્ડ સેનિટાઈઝર, માસ્ક વગેરે આપવામાં આવશે. સાથે સાથે જે અમે પણ જે કીટ આપેલી છે પ્રિસાઇડિંગ ઓફિસરને, એ કીટમાં પણ અલગ અલગ પ્રકારના માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, ફેસ શિલ્ડ અને PPE કીટ પણ આપવામાં આવેલી છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો પોલીસે પણ પેરેલલ એક વ્યવસ્થા કરેલી છે. અમારા જેટલા ઝોનલ રૂટ છે એ દરેક રૂટ વાઇઝ પણ પોલીસની અલગ અલગ મોબાઈલ વાન છે અને દરેક મતદાન મથકો અલગ કેટેગરાઈઝ કરવામાં આવેલ છે. સેન્સિટિવ હોય, હાઇપર સેન્સિટિવ હોય, તો એને અનુલક્ષીને જે સરકારની સૂચના છે, હોમ ડિપાર્ટમેન્ટની જે સૂચના છે એને અનુલક્ષીને એવા અલગ પ્રકારની પોલીસ વ્યવસ્થા છે અને અલગ પ્રકારનો પોલીસ સ્ટાફ ફાળવેલો છે. કોઈ જે હાઇપર સેન્સિટિવ મતદાન મથકો હોય તો એવી જગ્યા ઉપર આર્મ પોલીસ વગેરે પણ ફાળવણી કરવામાં આવેલી છે. સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે સાહિત્ય, ચૂંટણી સાહિત્ય આપવામાં આવે છે એમાં શું શું છે અને ક્યાંય પણ કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટેનો બેકઅપ એક્શન પ્લાન શું? ઓકે, જે અત્યારે જે સાહિત્ય આપવામાં આવે છે તો સૌથી મહત્ત્વનું સાહિત્યમાં જે ઈવીએમ છે, જે વોર્ડવાઇઝ અલગ અલગ ઈવીએમ છે, એ ઈવીએમ આપવામાં આવે છે અને બીજી બધી જે એના અલગ અલગ લિફાફા, અલગ અલગ કવરો જે છે એ આપવામાં આવેલા છે. એના બેકઅપ પ્લાનમાં દરેક ઝોનલ ઓફિસર છે એને અલગથી એક અલગ કીટ આપવામાં આવેલી છે. કોઈ સાહિત્ય એમાંથી ખૂટ્યું અથવા તો કોઈ સાહિત્યની જરૂર પડે તો એમાંથી એને આપી શકાય. અને બીજું, અમારો બીજો એ પણ પ્લાન છે કે જો કોઈ ઈવીએમ બગડે તો અમારી અહીંયા માસ્ટર ટ્રેનરની એક ટીમ આખી આખી તૈયાર હશે અને વિધિન 10 થી 15 મિનિટમાં કોઈ પણ જગ્યાએ અમારી ટીમ ત્યાં પહોંચી જાય અને ઈવીએમ રિપ્લેસ કરવાનું થાય અથવા તો કોઈ એને એમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય તો સુધારી શકાય એ માટેની અમારી ટીમ તૈયાર છે. આભાર સાહેબ. ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતની મુશ્કેલી ન સર્જાય એ માટેની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે અને સ્વાભાવિક છે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન થાય એ પ્રકારની વ્યવસ્થાને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.